સ્વરાજા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. ખાંડ બજારમાં બે જૂથ આમને સામને જોવા મળ્યા હતા. હથિયારો વડે બંને પક્ષો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ રીતે મારામારીના દ્રશ્ય સામે આવ્યા છે. આ મામલે વરાછા પોલીસે મારામારીનો ગુનો દાખલ કરી તપાસ આરંભી છે. સુરતના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. ખાંડ બજારમાં બે જૂથ આમને સામને આવી ગયા હતા. પહેલા તો શાબ્દિક બોલાચાલી થઈ અને ત્યારબાદ આ આખા મામલાએ સ્વરૂપ મોટું ધારણ કરી લીધું. બંને પક્ષો સામસામે આવી જતા મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ વરાછા પોલીસને થતા જ વરાછા પોલીસે તપાસ આરંભી છે. હથિયારો વડે બંને પક્ષોએ એકબીજા પર હુમલો કર્યો હતો. ખાંડ બજારમાં બે જૂથ આમને સામને આવી ગયા હતા. જોકે કયા કારણસર આ જૂથ અથડામણ થઈ છે, બબાલ થઈ છે તે જાણી શકાયું નથી. શૈલેષ ત્રિવેદી સંવાદદાતા ફોનલાઈન પર. શૈલેષ, આ બબાલના કોઈ કારણો, કોઈ તથ્યો સામે આવ્યા છે ખરા? જે રીતે અત્યારે ચર્ચા થઈ રહી છે અને પોલીસ સૂત્રોમાંથી વિગત મળી રહી છે તે અનુસાર વરાછા ખાંડ બજારમાં એક આમલેટની લારી ઉપર સામાન્ય બાબતના બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હતી અને જે વિડીયો વાયરલ થયો છે તે વિડીયો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લાકડાના ફટકા લઈને કેટલાક અસામાજિક તત્વોએ મારામારી કરી છે. સામાન્ય બાબતમાં મારામારી થઈ છે ત્યાં એ વરાછા મેઇન રોડ વિસ્તાર છે, પોદાર આર્કેડ ખાંડ બજાર ખૂબ જ ધમધમતો વિસ્તાર છે. ત્યાં અસામાજિક તત્વોની આવી દાદાગીરીને લઈને વરાછા પોલીસ ચોંકી ઉઠી છે. જોકે વરાછા પોલીસે વિડીયો ફૂટેજ સહિત તમામ કબજે કરીને હાલમાં સામસામી ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હોવાની વિગતો મળી રહી છે. ધન્યવાદ માહિતી માટે.